નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણીમાં પ્રસિદ્ધ કરેલી યાદીમાં બક્ષીપંચ સીટ પર સામાન્ય સ્ત્રી બેઠક કરતા ઉગ્ર વિરોધ. બક્ષીપંચની સીટ ફાળવણી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ. માલપુરના માલજીના પહાડે ગ્રામ પંચાયત બેઠક પર ફેરફાર કરવામાં ગ્રામજનોએ આપ્યું આવેદન પત્ર. માલજીના પહાડે બેઠક પરના ગ્રામજનોએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી કરી રજૂઆત. બક્ષીપંચ સમાજના લોકોએ સામાન્ય સ્ત્રી બેઠક ફાળવતા વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ જણાવ્યું કે 1996 થી આ બેઠક પર સામાન્ય સીટની જ કરાય છે ફાળવણી. આ વર્ષે કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં બક્ષીપંચની સીટની ફાળવણી કરવામાં આવી હતી. માલજીના પહાડિયા ગામમાં 60% જેટલી વસ્તી હોવા છતાં અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ. જિલ્લા અધિક કલેક્ટરના આવેદન પત્ર આપી રજૂઆત કરી. આ વર્ષે બક્ષીપંચની સીટની ફાળવણી કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં ગ્રામજનોએ જણાવ્યું. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે, એ દરમિયાન અમારા માલજીના પાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મહિના પહેલા અહીં જિલ્લા કચેરીથી જે પ્રસિદ્ધિ બહાર પાડવામાં આવી હતી એમાં માલજીના પાડિયામાં બક્ષીપંચની સીટ આવેલી હતી. પણ બે દિવસ પહેલાં જે પ્રસિદ્ધિ બહાર પાડવામાં આવી છે એમાં સામાન્ય સ્ત્રીની સીટ જાહેર કરી છે. મારું એ જ કહેવું છે કે આટલા વર્ષોથી 1956 થી 1996 સુધી આ દિન સુધી અમારી માલજીના પાડિયાની પંચાયતમાં પક્ષીપંચની સીટ આવેલ નથી તો અમારા સમાજે 60% વસ્તી ધરાવતો મારો સમાજ છે, મારા સમાજે શું એવી ભૂલ કરી છે કે અમારી વારંવાર અવગણના કરવામાં આવે છે. આવેલી સીટ પાછી ફરી બદલાવી અંદર અમુક અધિકારીઓની મિલીભગતના કારણે આ લોકોએ અમારી સીટ બદલી અને સામાન્ય સ્ત્રી સીટ વારંવાર વર્ષોથી જે પરંપરા ચાલતી આવે છે એ જ પ્રમાણે અમારી માલજીના પાડિયાની પંચાયતમાં સ્ત્રી સીટ લાવે છે. હું કલેક્ટર સાહેબશ્રીને એ જ વિનંતી કરું છું કે પહેલાં જે સીટ હતી એ અમને ફાળવી આપવામાં આવે અને જો આવું કરવામાં નહીં આવે તો અમારું 60% વસ્તી ધરાવતું સંપૂર્ણ બક્ષીપંચ સમગ્ર બધા લોકો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. જો અમને ન્યાય નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.